નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. ખબર સામે આવી રહી છે વડોદરાથી. એમએસ યુનિવર્સિટીની એક ચોંકાવનારી ઘટના આવી છે સામે. એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ નજીક દારૂની ખાલી બોટલ મળી આવી છે, જેણે સુરક્ષા અને તંત્રની ઘોર બેદરકારી સામે ઉભા કર્યા છે સવાલો. હંમેશા વિવાદમાં રહેતા એમએસ યુનિવર્સિટીના વહીવટી વિભાગની વધુ એક નિષ્કાળજી આવી છે પ્રકાશમાં. એક ચોંકાવનારી ઘટના આવી છે સામે, જ્યાં એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસના સંકુલમાં ખાલી દારૂની બોટલ મળી આવી છે. જ્યારે આ વિશે એક સિક્યોરિટી ગાર્ડ જ્યાં થોડા અંતરે ઉભેલ હતા તે અમારી પાસે આવ્યા અને શું કરો છો અમે જ્યારે પૂછ્યું તેમણે, ત્યારે તેઓ ઊંધા પગે ભાગ નજરે પડ્યા. જાણીએ તેમણે શું કહ્યું. એ અહીંયા દારૂની બોટલ પડી છે, આ રહી વોડકાની. તમે સિક્યોરિટી અહીંયા ઊભા છો બરાબર, અને થોડા મીટરમાં અહીંયા દારૂની વોડકાની ખાલી બોટલ પડી છે, કેવી રીતના? અમે તો હમણાં નવા નવા આવ્યા છીએ, અમને શું ખબર. પણ નવા આવ્યા પણ તમારી ફરજ તો છે ને ચેક કરવાનું. હા શું એટલે તમે તમારી ફરજમાં નહીં આવતું એવું ક્યાં માંગો છો? તમે એવું ક્યાં માંગો છો કે અમારી ફરજમાં નહીં આવતું? તો તમે જોઈ શકો છો કઈ રીતે આ ભાગી રહ્યા છે. જ્યારે તમને સવાલ પૂછવામાં આવ્યા શું આ ખાલી વોડકાની બોટલ અહીંયા પડી છે, તો તમારા થોડા મીટરના અંતરમાં ખાલી વોડકાની બોટલ પડી છે તો તમારી જવાબદારી નથી, ત્યારે તેમને જોઈ શકો છો કયા પ્રકારનું બિહેવિયર કર્યું અને છેલ્લે તે ભાગીને ગયા. ખાલી એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં જ નહીં, પરંતુ બોયઝ હોસ્ટેલના કેમ્પસમાં જ્યાં પાછળના ભાગે પણ દારૂની ખાલી બોટલો મળી આવી હતી, બોયઝ હોસ્ટેલની કેન્ટીનની સામે પણ એક નહીં પરંતુ ઘણી બધી ખાલી દારૂની બોટલો જોવા મળી હતી. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી હોલની જગ્યા પર પણ ખાલી દારૂની બોટલો મળી આવી હતી, અને તેની પાછળ જ્યાં છોકરાઓ માટે રહેવાના રૂમ છે ત્યાં પણ જમીન પર પડેલી ખાલી દારૂની બોટલ જોવા મળી હતી. બાદમાં રીડિંગ રૂમ જ્યાં લાઇબ્રેરી સ્થિત છે ત્યાં પણ આજુબાજુમાં ખાલી દારૂના ટીન પડેલ જોવા મળ્યા હતા. ચોંકાવનારા દ્રશ્યો ત્યાં જોવા મળ્યા જ્યારે બોયઝ હોસ્ટેલના મેઇન એન્ટ્રન્સના ગેટ પાસે બેઠેલ સિક્યોરિટીની પાછળના ભાગમાં જ ખાલી દારૂની બોટલ પડેલ નજરે પડી. આ વિશે એમએસ યુનિવર્સિટીના લકવેશ ત્રિવેદીએ શું કહ્યું સાંભળીએ. યુનિવર્સિટીમાં જે 15 ઓગસ્ટે એક ઘટના ધ્યાનમાં આવી હતી, અને જેમ આપ સૌને વિદિત છે એ પ્રમાણે ઘટના ધ્યાનમાં આવતા જ યુનિવર્સિટી એમાં કડક એક્શન લીધા હતા અને એફઆઈઆર પણ નોંધાવી હતી, અને સાથે સાથે સિક્યુરિટી પણ એને ખૂબ જ સ્ટ્રિક્ટ કરી દેવામાં આવી છે. પરંતુ જેને કહી શકાય યુનિવર્સિટી 272 એકરના કેમ્પસમાં ફેલાયેલી છે, અલગ અલગ એના આવા જવાના રસ્તાઓ પણ હોઈ શકે, ક્યાંક ને ક્યાંક આપણી વોલને અડીને ક્યાંક ને ક્યાંક અન્ય વસાહતો પણ આવેલી હોઈ શકે, તો એ અથવા તો બહારથી આવતા જતા લોકો દ્વારા પણ આ બોટલ મૂકવામાં અથવા તો ફેંકવામાં આવી હોઈ શકે એવી શક્યતાઓ જણાઈ રહી છે. પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ વિજિલન્સ અને સિક્યુરિટી જે પ્રમાણે સ્ટ્રીક અને સખત થઈ છે એ પ્રમાણે જોતા યુનિવર્સિટીમાં ફરતી આવી ઘટના બનવાની કોઈ શક્યતા જણાતી નથી. આ મહાશય કહે છે કે સિક્યોરિટી વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે, તો પછી આ ખાલી દારૂની બોટલો આવી ક્યાંથી એ પણ એક સવાલ છે. હવે આ વિશે એમએસ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર કપિલ જોશીએ શું કહ્યું સાંભળીએ. જે ખુલ્લેઆમ જે દારૂની બોટલો જોવા મળતી હોય, તો આ સરકાર અને પોલીસ નું જે રક્ષકનું કામ કરવાનું હોય, મને લાગે છે કે આ શિક્ષણ ધામની અંદર આ લોકો ભક્ષકનું કામ કરી રહ્યા છે. આ જે યુવાનો કયા દિશામાં જઈ રહ્યા છે, મને લાગે છે ગુજરાતની સરકાર આ યુવાનોને એની જિંદગી એની કારકિર્દી આ દારૂની બોટલો પીવડાઈ પીવડાઈને કફોડી કરી નાખશે એ સ્પષ્ટ આજે દેખાઈ રહ્યું છે. અને મને લાગે છે કે આવનારું જે ઇલેક્શન છે આ ઇલેક્શનની તૈયારીઓ ચાલી રહી છે એવું આ દારૂની બોટલની જે રેલમ છેલમ જે ઉડતા જોવા મળે છે એનાથી સ્પષ્ટપણે દેખાય છે કે આ સરકારનું અને પોલીસ તંત્રનું આ બુટલેગરો ઉપર કોઈ પણ અંકુશ નથી. મને લાગે છે આ લોકો બુટલેગરો સાથે ભાગીદારી રાખે છે કે જ્યારે યુનિવર્સિટી પ્રિમાઇસિસની અંદર દારૂની બોટલો કે દારૂની પોટલીઓ જો મળતી હોય એના માટે યુનિવર્સિટીના સત્તાધીશો 100% જવાબદાર છે. કારણ કે મને એવું લાગે છે કે આ સિક્યુરિટી પણ આની અંદર સંડોવાયેલી હશે, એ પણ શું લાગે છે કે હપ્તા લેતી લાગે છે. કારણ કે જો હપ્તા ના લેતી હોય તો દારૂની બોટલો અંદર પ્રિમાઇસિસમાં આવે કેવી રીતના? એટલે ક્યાંક તો ક્યાંક આ સિક્યુરિટી ફેલિયર છે, અને યુનિવર્સિટીનું તંત્ર તો નગરોળ તંત્ર છે, એ તો કુંભકર્ણની દિશામાં ઊંઘી રહ્યું છે. એટલે આજે યુનિવર્સિટીની અંદર ખુલ્લેઆમ દારૂની મહેફિલો થાય,
કે દારીનો બોટલો મળે કે ગાંજો મળે કે ચરસ મળે એ યુનિવર્સિટીને મને લાગે છે એને કોઈને આ વિદ્યાર્થીઓને કે યુવાનોની પડી નથી। एमएस यूनिवर्सिटी ना कैंपस मा जारे फूड डिलीवरी करवा आवे लोको ना प्रवेश पर छे प्रतिबंध, त्यारे सवाल ए उभो थाय छे के दारूनी बॉटल अही केवी रीते आवी। शुं कहेशो कमेंट करीने चोक्कसथी जणावजो। बीजी अनेक खबरो साथे फरी मळीशुं। धन्यवाद।